हर मर्द शीश पर नमे मर्द बोली पहन मर्द खिलावे खाई मर्द चिंता नहीं माने मर्द ले पर दे मर्द को मर्द बचावे मर्द ने लेता है आवड़े ने देता है आवड़े बे आवड़े ने मर्द कहवाए खाली लेता आवड़े तो कोई गुफा मोर नहीं दिए खाली देता आवड़े वहां कहीं वजह नहीं बे आवड़े ने मर्द कहवाए मर्द से इस पर मैं मर्द बोली पहचाने मर्द खिलावे खाज मर्द चिंता नहीं माने मर्द ले मर दे मर्द को मर्द बचावे तेरे सुंदर काम मर्द को मर्द ही आवे अनपुनी मर्द मुनी को जानिए सुख दुख साथी दर्द कहे मैं ताल कहे विक्रम सुनो लक्षण गए ये मर्द कहे थोड़ी शक्ति नहीं पण वंदना करी ले अंजलि रूपे मर करता हरता श्री हिंकारी काल काल रायण को मारी शशि से सिद्ध सरनारी जगत नीम वन जो जड़दारी धवा धवल कर कब तुम कबला कृष्णा कब जानत नहीं कमला चला चला धाम मुंडा चपला मुंडा मुंडा ना मुंडा सुखदा सुवा दया श्री अम्बा परिया परंपरा पालंबा पिता सनी साकणी प्रतिपंपा लतकारा धीजे अवलंबा संकाली का सारका सुखा क्रोध भरी मां नजर करे तो काले डगला पाछा भर तो कान करे हूरज नो होगे ભગત બાપુ કવિ કાગ લખે જળમ ત્રક જ્વાલ કરાલ જરે સજળમ ખડળમ ગણ સાજ સજે કડકે ધરણી ખડળમ 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 દર્શન કલમા
ભૂતલ ભલમાં દેશ માટે માં માટે ધરતી માટે બેન દીકરીની ઇજ્જત માટે જે કોઈ શહીદ થઈ જાય છે જે જાન આપી દે છે જીવ આપી દે છે શિવ નું જ રૂપ બને છે બીજું એટલે માનસી માટે આજ હું એમ કહું છું કે હે વીર હે ચારણ બાપ આજ કોઈ ધરપરા નહીં ભારતની ધરતીનું કોઈ અણુ કોઈ પાંદડું કોઈ જીવ કોઈ જળ ચેતન એવું નથી જ્યાં તું ન અમને દેખાતો હો તું તલ તલ માં તલ વિતલ માં ભૂતલ ભલ માં સબતલ માં જલ નિધિ અને ગલ માં અનિલ અનલ માં દર્શન જલ માં દ્યુતલ માં પુષ્કર પરિમલ માં પબ ઉપલ માં જળ જંગલ માં ઝૂકતે સ્વર તું અજર અમર વર યમ ડર ખર કર મહર નજર કર માહેશ્વર અને હું બેન ને કહું છું સોનલ બેન હે માં હે બેન કદાચ આ હું અને તમે બધા બેઠા છે આ બધા બેઠા છે બધા માંથી હું ત્યાં જયારે એની પ્રતિમાની સામે અમે જયારે ગયા હમણાં ત્યારે મને વિચાર આવતો હતો કે આ જે અત્યારે ઉભા છે ને એ એકુઈ નહીં ઉભા હોય ને તોય સોનલ બેન તારો છોડીને સાંભળો તો એમને કાયમના માટે અહીં ઉભો હોય છે જગતના જરપરા ચોકમાં ઉભી એનો હોકારા કરતો હોય છે અને એવી એની જનેતા એવી જોગમાયા મા સોમલ માં એમનો એની કૂંખ ઉજાળી એના બાપનું નામ ઉજાળ્યું રાજ્ય બાપાનું નામ ઉજાળ્યું અને ચારણ કુળ ઉજાળ્યું એટલે એના માટે કહેવાનું મન થાય આપણને આજ પણ મને યાદી થાય કે કદાચ એ પ્રતિમાને સામે આવી એના સ્ટેચ્યુની સામે આવી અને કોક દી કોક આવીને પૂછશે પ્રશ્ન તો દાદબાપુના શબ્દો મને યાદ આવે તો એને શું પૂછશે આવીને પછી મને રચના મેં લખી પણ મારે અહીંથી હું ગાવાનો છું બીજી વખત પહેલી વાર મેં ભોજપુરમાં રજૂ કરેલી સારો મહોલ હોય ને તો સારું લખાય મહેન્દ્રભાઈ ના ભૂંગામાં ગયો ને એટલે મને વિચાર થયો કે કઈક લખાવું જો હે અને તે દિવસે રચના લખી એમ મજા આવે હવે અમને તો એવું લાગે કે અમારું છે ભાઈ નાના ભાઈ એમને કહેતા હતા કે કેમાં ફાવે છે ને મેં કીધું અમને ફાવી ગયું તમે નીકળો પણ મજાની વાત છે પણ જેને જેને દીકરો ગુમાવ્યો હશે જેને પતિ ગુમાવ્યો જેને ભાઈ ગુમાવ્યો હશે એને હૃદયમાં ઘાતો લાગે જ છે પણ એને વાળવા આપણે બધી વાતો કરી આ તો સંસાર છે હા સ્વર્ગથી પણ સુહાગમણો માનવને મૃતલોક પણ બે ત્રણ વાતો દોયલી જરા મરણ અને વિજો વાતો થઈ છે કે આમ કરી નાખીને તેમ કરી નાખીને નથી કહેતા એક જણો કરતો તો બ્રહ્માંડને તોડી નાખું પાતાળને તોડી નાખું પૃથ્વીને તોડી નાખું આમ બદલી નાખું દુનિયા બદલી નાખું કોકે કીધું કે લગ્ન કરી દો પછી ટીવીની ચેનલ બદલી હકે તો કહેજો હાથમાં રિમોટ લેતા ઓલી બાય ડોળા કાઢે પાછું મૂકે ના ના હું તો ખાલી જોઉં છું છેલ હાલ એમ છે ને ચેનલ નથી બદલાવતો વાતો થઈ શકે વાતો જુદી જીવ આપી દેવો દીકરાને સરહદ ની માથે મોકલી દેવો એ વાત બીજી છે આખી એ તો આ દેશની જનતા કરી શકે ભલામણ મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાજ મર્દ ચિંતા નહીં માને મર્દ લે ઘર દે મર્દ કો મર્દ બચાવે અને ઘરે સાં કરે કામ મર્દ કો મર્દ હી આવે મર્દાનગીની આ ધરતી છે અને મિત્ર કરો તો હું તો આ જેટલા બેઠા એના માટે કહું છું મર્દની મિત્રતા કરજો માણસી ની હારે એ ચારણ ની હારે રમે આય છે ને ભેળા જેને 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 બચપણ વિતાવ્યું છે ને એ ધન્ય થઈ ગયા એ આજ ગૌરવ લઈને કહી શકે થાય છે કે આ અમારો મિત્ર હતો આ અમારો ભાઈ હતો હે મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે મિત્ર કીજીએ મર્દ ખુશામત કરને ખાવે મિત્ર કીજીએ મર્દ કામ વિપત મેં આવે મિત્ર કીજીએ મર્દ સત કહે કર સમજાવે મિત્ર કીજીએ મર્દ લોભ લેશ મન નવ લગે કવિ સત્ય બાત પિંગલ કહે દેહ જાય પણ નવ ડગે દેહ વયો જાય બાકી તો ગાડાના પૈ જેમ ગડે કથન બિયારા કેણ પણ ના ફરે હામુ નાગરા વાળા થારા વેણ ગાડાના પૈડાને જેમ ફરી જાય કાલ આમ કેતો હોય આજ આમ કેતો હોય એ વસ્તુ આખી જુદી છે પણ જગતના ચોકમાં જેને કંઈક કર્યું છે ને દુનિયા કોઈ દી બાકી તો આ બધાને જવાનું છે એ તો પાકું છે અત્યારે આપણને એમ છે કે એ નથી ને આપણે થઈ પણ એક સમય એવો હોય છે કે આપણે નહીં હોય તો એ તો ઊભો જશે એટલે એની જનતા એને પણ વંદન છે કારણ કે માનસી ચારણ ને મારા અહીંથી સો સો સલામો છે એને શહીદ થઈ ગયો પણ એને જન્મ દેનાર જનતાને મારા કરોડો સલામ છે કે આવા વીર પુરુષને જન્મ આપે છે જન્મ લેવા માટે હારા જનતા તો જોઈ ને અટાણે એ વાંધો પડે છે કળજગને જોરે કરીને કોક દી થોરમાં કેળા થાય સાજા ઉપર સોળવા થાય ગામડામાં ધૂળ હોય ને વંડી ઉપર તો એમાં સોળવા થાય પણ ભાદરવો મહિનો આવે ફોઈતરા થઈને ઉડી જાય એમાં લોથા નો આવે એમ હારી જનેતા તો જોઈને કળજગને જોરે કરી અને કોક દી થોરમાં કેળા થાય પણ એમાં મીઠ નો મણાય હાસુ હોરઠિયો ભણે ધરાવીને થાનનો નીપજે ને કુળવીણ માળું ન હોય
હારી ધરતી વિના કોઈ દી હારા છોડવાય નથી થતા. બહુ એના માટે પરંપરા જોઈ આખું પેઢી ના રાતોરાત લોટરી ટિકિટ લાગી જાય પૈસા વાળા થઈ જાય, સંસ્કારી ન થવાય, સુરવીરતા ન આવે, એના કઈ ઇન્જેક્શન ન આવે. ડોક્ટર સાહેબ મારા દીકરાને એક ઇન્જેક્શન મારો તો સરહદ માં જઈને લડી લે, એ તો પાવર ઉતરી જાય, બીજા બે ચાર ને ભેળા લેતો કાયર વિચારો કરી કે આ ન રહેવાય, રિયા જેવું નથી. એટલે મારે અહીંથી જે યાદી આપને હું કરાવતો હતો એ જે વીરને અંજલિ આપવા, કેટલા વીરો શહીદ થાય છે. ભજન જરૂરી છે, ભક્તિ બધું જરૂરી છે, પણ ઘણા કહેતા ક્રાંતિ નો જમાનો નથી, અટાણે શાંતિ રાખો, કલમનો યુગ છે. કલમનો યુગ છે એ બહુ સાચી વાત છે, પણ ભેળા ભેળ ક્રાંતિ જોઈ, ખાલી ક્રાંતિ ન હોય ને, ક્રાંતિ પેલા ક્રાંતિ હોય તો શાંતિ આવે, નકર આપણા ધાબા ઉપર કોઈ પથારી કરે તમે નીકળો. વાયડાઈ ન હોવી જોઈએ, વાયડાઈ ક્રાંતિ બે જુદી વસ્તુ. હવે વાયડાઈ કોને કહેવાય દાખલો તમને દઉં, સરળ દાખલો. એક કરિયાણાના વેપારીની દુકાનને ઓટે જઈને એક જણો ટિફિન ખાય ખાય સાત આઠ દિવસ સુધી, પોતાના ઘરેથી ટિફિન લેતો આવે ને ઓલા કરિયાણા વેપારીની દુકાને ટિફિન ખોલીને બપોરે ખાય સાત આઠ દી ત્યાં. વેપારીએ પૂછ્યું ભાઈ તું તારા ઘરેથી ટિફિન લઈ આવે, ઓટે બેહીન બીજે ક્યાંય નો ખા, ઘરે નો ખા, મંદિરને ઓટે બેહીન નો ખા, મારી દુકાનને ઓટે બેહીન ટિફિન શું કામે ખાવા, અને ખાઈને પાછો વયો જાય. બોલા એ કીધું તને ખબર પડે કે તું ઉધાર નથી દેતો તો હું કઈ ભૂખ્યો નથી રહેતો, એટલે અરે તારી ભલી થાય તારી. અને વાયડા કહેવાય એ તો એને નો પહોણો તો નો જીજો. એટલે એ કે તને ખબર પડે કે તું મને ઉધાર નથી દેતો તો હું ભૂખ્યો નથી મરી જતો, એટલે તને દેખાડવા અહીંયા આવીને ખાવ છું. કોઈ કવિ પ્રશ્ન કરે છે દાદના શબ્દો મને ગમે એટલે કે તું અહીંયા શું કામે ઉભો છો, આનું કારણ શું છે, મને ગમે છે કવિતા. પાથર માં તું કેમ ખોડાણો, સિંદુરે કેમ રંગાણો, પાથર માં તું કેમ ઉભો છો, સિંદુરે કેમ રંગાણો. આજ પૂછું તને
મને હવે દાદુ માન પૂછ મારે કવિ કરવા દે વિશ્રામ રે મને કરવા દે વિશ્રામ શેઠાના સિંદૂર મોહારા એના રંગે નાંગ રંગાણા શેઠાના સિંદૂર મારી એકાદ કડી ની યાદી છે દુશ્મન ના દળ સહાર્યા અને સમુદ્રમાં ધ્રુબકા માર્યા.